नमस्कार मित्रों, के चैनल में आपनो हार्दिक स्वागत है। हूँ दिनेश सिंह राठौर। आज आप जोशू 14 फेब्रुआरी दिवस युवा सेनाए शहीद दिन तरीके उजव्यो। 14 फेब्रुआरी दिवस युवाओं ने प्रेरणा मिले और संस्कृति जतन थाय, देश प्रेम उमरको आए तेवी प्रेरणा मिले ते माटे अनोखी रीते उजवानुं युवा सेना गुजरात अने अमदावाद द्वारा नक्की करवामां आव्युं हतुं। आ दिवसे लोको पश्चिमी अनुकरण करीने वेलेंटाइन दिन तरीके उजवणी करे छे, परंतु युवा सेना द्वारा पुलवामा शहीद थयेल जवानोने अंजलि आपीने आ दिवस उजवामां आव्यो हतो। अमदावाद खाते घाटलोडिया रन्ना पार्क विस्तारमां आवेल सरदार पटेल भवन कर्मचारी नगर विभाग 2 खाते शहीद दिननी उजवणी युवा सेना द्वारा करवामां आवी हती। 14 फेब्रुआरीना दिवसे पुलवामा जे बस पर आतंकी हुमलो करवामां आव्यो हतो अने एमां आपणा वीर जवानो शहीद थया हता, आ जवानोने श्रद्धांजलि आपवा माटे युवा सेना द्वारा मौन पारी शहीदोने फूलो चढ़ावी श्रद्धांजलि अर्पण करी हती। युवा सेना गुजरात प्रभारी सुनील पंचाल, गुजरात प्रदेश मंत्री रवीश रामचंदानी, अमदावाद शहर उपप्रमुख मनोजभाई पटेल, धोरका तालुका प्रमुख धीरूभाई मीर, घाटलोडिया वोर्ड प्रमुख हिमांशुभाई गज्जर, घाटलोडिया वोर्ड उपप्रमुख रविभाई जयसवाल, सुरेशभाई पटेल मैयाभाई, सरदार पटेल भवनना ट्रस्टी अमरीशभाई पटेल, हर्ष डेकोरेशनवाला चिंतनभाई पटेल, कीर्तिभाई पटेल, कैलाशभाई ठक्कर, जलाराम डीजे वाला नरोडा वोर्डना प्रमुख नचिकेतभाई पारेख, वेजलपुर वोर्ड प्रमुख भरतभाई रोजासरा सोनी तथा जिला प्रवक्ता दरेक वोर्डना मंत्री सहमंत्री अने कारोबारी सभ्योना साथ सहकार थी आ कार्यक्रम ने सफल बनावामां आव्यो हतो। અત્યારે બિરાજમાન યુવા સેનાના મહાનુભાવો, હોદ્દેદારો, પ્રભારીઓ, પ્રમુખો, ભાઈઓ, મિત્રો અને મીડિયાવાળા, દરેક સ્ટાફ, યુવા સેના કર્મચારીઓ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર। અત્યારે આપણે આજરોજ 14 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રદેશ અમદાવાદ યુવા સેના જમ્મુ કાશ્મીરમાં જે પુલવામાં શહીદ થયેલા શહીદો માટે ભેગા થયા છીએ, તે અસમય કાઢીને ખૂબ ખૂબ તમે લોકો જે કંઈ આવ્યા છો એમનો હું દિલથી આભાર માનું છું। બીજું કે હું અમદાવાદ શહેર વેજલપુર પ્રમુખ છું, જાતે સોની છું, યુવા સેના તરફથી મને પ્રજાહિતના પ્રજાલક્ષી કામ માટે યુવા સેનાએ જે કંઈ આવકાર્યો છે તેમનો ખૂબ દિલથી આવકારું છું, આભાર માનું છું અને જે કંઈ મને જવાબદારી સોંપી છે તેના કાર્યો કરવામાં હું તત્પરતા દાખવીશ। સમાજના જુદા જુદા મહાનુભાવોને એક મંચ પર લાવી યુવા સેનાના દરેક કાર્યકરોએ ભેગા થઈ કામ કરવાનું છે, આપણે સંગઠન બનાવવાનું છે, સંગઠિત કરવાનું છે ને દરેકે ભેગા થાય એ ધન્યતાને પાત્ર છે। ખૂબ આવા સરસ કાર્યો થાય અને સમાજ આપણને યાદ કરે અને દેશલક્ષી કાર્યો થાય અને સમાજ આપણને યાદ કરે એવું યુવા સંગઠનનું એક સરસ કાર્ય છે, તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું વેજલપુર પ્રમુખ ભરતભાઈ રોજાસરા સોની, આપ સર્વે જે આવ્યા અત્રે સમય કાઢી બિરાજમાન થયા તે સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। હરીશચંદ્રભાઈ રાજપૂત છે, એમને 2013માં સંગઠનની સ્થાપના કરી હતી, ધીમે ધીમે અમને આપણે આપણું ગ્રુપ બનાવ્યું, એમાં સુનિલભાઈ પ્રભારી છે ગુજરાત પ્રદેશના અને રવિભાઈ રામચંદ્રાણી મંત્રી છે ગુજરાત પ્રદેશ યુવા સેનાના, એમને આ સંગઠનમાં ખૂબ જ ફાળો આપ્યો અને ધીમે ધીમે એમને આ યુવા સેનામાં કાર્યકરો અને નિમણૂકો કરી। જ્યાં મિત્રો આપણે સૌ યુવા સેનામાં જોડાઈ શકીએ છીએ, જે કાર્યક્રમો યુવા સેના કરી રહી છે તેમાં રક્તદાન શિબિર હોય, ભૂખ્યાને અન્ન આપવાની વાત હોય, ગરીબોની સેવા હોય, બીમાર વ્યક્તિની સારવાર, ધાબળા વિતરણ હોય કે કોઈ પણ પ્રકારનું કેમ્પનું આયોજન, એ સિવાય પશુ પક્ષીની સેવા હોય, બહેન અને દીકરીની સુરક્ષા, યુવા સેના કોઈ પણ તક છોડતું નથી સેવા કરવા માટેની। યુવા સેના કોઈ પણ મદદમાં આનાકાની કરતું નથી, શક્તિ અનુસાર તમામ શક્ય મદદ પહોંચાડવાની નિસ્વાર્થ ભાવનાનું બીજું નામ એટલે આપણી યુવા સેના। તે મુજબ આજે યુવા સેનાએ ખૂબ જ સરસ મજાની પહેલ ચાલુ કરી છે। આજનો દિવસને ભારતીય સંસ્કૃતિમાં શહીદ દિન તરીકે કહેવાય છે। જી હા મિત્રો, તો વેલેન્ટાઇન ડેના ગુલાબ પોતાના પ્રિય પત્રને આપવાની પશ્ચિમી સંસ્કૃતિને કોઈ પણ બસાવ કોઈ અનુસરે છે, પરંતુ ગુલાબની પાંખડીઓ દ્વારા
ગુલાબની પાંખડીઓ દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા શહીદ થયેલા જેટલા પણ આપણા જવાનો હતા એ સૌને શ્રદ્ધાંજલિ આપવાનું સુવિચાર યુવા સેનાએ શરૂ કર્યો છે અને આજના દિવસને માતૃપિતૃના દિવસ તરીકે પણ ઉજવવાની પહેલ એક ધાર્મિક સંગઠને કરી છે. ક્યાંથી થોડી વિડીયો ભાઈ ચાલુ કર્યો તો કઈ નહીં ફોટો આવી ગયો ફોટો આવી ગયો અરે વિડીયો ફોટો અરે એ દેખે ના ફી ના બોલા એક તો તડકો છરકો દેખાતો રહે તમારો ઉપ કામ નહીં કરતો સહી કે રાવ છે દર્શક મિત્રો અત્યારે આટલું જ આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.